આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય સમાજને આઠથી દસ ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામણીજીના હત્યાના તમામ દોષીઓને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તે પણ પચીસ માર્ચ કાં તો લોકસભા ચૂંટણી પહેલાં પહેલાં સાથે સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાનને ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે આ ચાર છૂત્રી માંગોને લઈ અમે મેદાને ઉતર્યા છીએ અને કાલે આનું આયોજન છે અને જાતિગત સમીકરણના આધારે તિકટોની ફાળવણી વર્ષોથી થતી આવી છે આ રાષ્ટ્રીય રાજનીતિક પાર્ટીઓ દ્વારા તો આ વખતે જે લોકસભા ચુનાવ છે ગુજરાતમાં એમાં આઠથી દસ એવી લોકસભાની સીટો છે જ્યાં ક્ષત્રિય સમાજની ભરપૂર સંખ્યા છે ઉપેક્ષા થઈ છે પણ હવે અમે આ સમાજ માટે આઠથી દસ લોકસભા સીટોની માગણી અમે મૂકી છે તો આ ચાર સૂત્રની માંગોને લઈને કાલે અમે ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન કરી રહ્યા છે